બે હજાર અગિયાર બાર અને બાર તેરમાં જે નવો અભ્યાસક્રમ આવ્યો ધોરણ એકથી આઠમાં એમાં એક રચનાત્મક મૂલ્યાંકન પત્રક એ આપણે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના ભાગ તરીકે આપ્યું હતું એ રચનાત્મક મૂલ્યાંકન પત્રક એ છે એ આપણા જે સતત મૂલ્યાંકન કરવાનું આપણી પાસેથી અપેક્ષિત હતું કે આપણે જેમ ભણાવતા જઈએ ને તેમ તેમ અધ્યયન નિષ્પત્તિવાર દરેક વિદ્યાર્થી દીઠ મૂલ્યાંકન કરતા જઈએ અને વિદ્યાર્થીના જે તે અધ્યયન નિષ્પત્તિના ખાનામાં જો એને એ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ હોય તો ખરાની નિશાની કરીએ છીએ જો એ હજુ થોડીક મદદની જરૂર હોય તો પ્રશ્નાર્થની નિશાની કરીએ છીએ અને જો બિલકુલ સિદ્ધ ન થઈ હોય તો ત્યાં ચોકડીની નિશાની કરીએ છીએ જોવામાં એવું આવ્યું કે ઘણી બધી શાળાઓમાં આ રીતે થતું નહોતું એટલે પછી ગયા વર્ષથી ગયા વર્ષના લગભગ બીજા સત્રથી આપણે રાજ્ય કક્ષાએથી જ આવી પિરિયોડિક એસેસમેન્ટ ટેસ્ટ જેને ભાગે આપણે એકમ કસોટી તરીકે ઓળખીએ છીએ પણ એ એક એકમની નથી એમાં અભ્યાસક્રમ આધારિત બે ત્રણ એકમો ભેગા કરીને આપણે કસોટી લઈએ છીએ ચાર પાંચ અધ્યયન નિષ્પત્તિઓ ભેગી કરીને કસોટી લઈએ છીએ ગયા વર્ષની કસોટી અને આ વર્ષની કસોટીમાં જે મહત્ત્વનો તફાવત છે એ પણ આપ સૌ તરફથી અને શિક્ષકો તરફથી પણ જે મૂંઝવણો આવી એના સોલ્યુશન રૂપે આ વખતે કસોટીમાં ફેરફાર કર્યો છે ગત વર્ષે જે કસોટી લેવાતી હતી એમાં અધ્યયન નિષ્પત્તિઓ આખી કસોટીની કસોટીની શરૂઆતમાં જ લખી દેતા હતા કે ભાઈ આ કસોટી છે આ ચાર નિષ્પત્તિઓ માટેની કસોટી છે પણ કયા પ્રશ્ન આવડે તો ઉપરની ચાર પૈકી કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ ગણાય એવા માર્ગદર્શનની પણ અપેક્ષા રહેતી હતી એટલે આ વખતે એટલે કે આ સત્રમાં જેટલી પણ કસોટીઓ આપણે લીધી એ તમામમાં અધ્યયન નિષ્પત્તિ લખી છે અને પછી પ્રશ્નો પૂછ્યા છે જ્યારે પ્રશ્ન બદલાય છે ત્યારે અધ્યયન નિષ્પત્તિ પણ બદલાય છે એટલે કોઈક અધ્યયન નિષ્પત્તિમાં છ સાત માર્કના પ્રશ્નો હોય કોઈકમાં ચાર માર્કના પ્રશ્નો હોય કોઈકમાં પાંચ માર્કના પ્રશ્નો હોય પણ એક અધ્યયન નિષ્પત્તિના પ્રશ્નો જે તે કસોટીમાં એક જ વાર આપણે આવરી લીધા છે આને કારણે શિક્ષકોને એક સરળતા રહે કે વિદ્યાર્થીને કંઈ અધ્યયન નિષ્પત્તિ નથી આવડી જે પ્રશ્નો ન આવડ્યા હોય એની ઉપર જે અધ્યયન નિષ્પત્તિ લખી છે એ અધ્યયન નિષ્પત્તિ ઉપર શિક્ષકે કામ કરવાનું છે એવું અભિપ્રેત છે આપણી ભૂમિકા શું છે તો આપણે જ્યારે બાળકની એકમ કસોટીની નોટબુક જોઈએ છીએ ત્યારે આપણને પણ એવો ખ્યાલ આવે કે આ પ્રશ્નમાં વિદ્યાર્થી એ બરાબર કર્યું નથી એનો મતલબ એ કે શિક્ષકે આ પર્ટિક્યુલર અધ્યયન નિષ્પત્તિ ઉપર થોડુંક વધારે કામ કરવાની જરૂર છે એટલે એક વાત બરાબર સમજી લઈએ કે આ જે કસોટીમાં જે અધ્યયન નિષ્પત્તિઓ આપી છે એ જ અધ્યયન નિષ્પત્તિઓ આપણે રચનાત્મક મૂલ્યાંકન પત્રક એમાં પણ દર્શાવીએ એને કારણે તમારે ડબલ મહેનત ન થાય રચનાત્મક મૂલ્યાંકન પત્રકમાં પાછી એ ભરવા માટે બીજી અધ્યયન નિષ્પત્તિઓની જુદી રીતે કસોટી લઈશું તો ના અહીંયા જેટલી અધ્યયન નિષ્પત્તિઓ આવી જાય છે એટલી અધ્યયન નિષ્પત્તિઓની તો આપણે જે રીતે ગુણાંકન કર્યું છે એ જ રીતે આપણા રચનાત્મક મૂલ્યાંકન પત્રક એમાં પણ ટીકમાર્ક કરીશું જ્યાં ખરું આવતું હોય ત્યાં ખરું ચોકડી આવતી હોય ત્યાં ચોકડી અને પ્રશ્નાર્થ આવતું હોય ત્યાં પ્રશ્નાર્થ બહુ બધા મિત્રોનો એવો પ્રશ્ન એટલે આપણા પૈકી જેવો આવે તો કે વિદ્યાર્થીને કેટલા ગુણે પાસ ગણાય અથવા તો કેટલા ગુણ આવે તો એ અધ્યાય નિષ્પત્તિ સિદ્ધ થઈ ગઈ છે એમ ગણાય મિત્રો કોઈ પણ અધ્યાય નિષ્પત્તિના પૂર્ણ માર્કથી સિદ્ધ થાય પણ એ જ વખતે થાય એવું અપેક્ષિત નથી દાખલા તરીકે વાચન અર્થગ્રહણ અંગેની કોઈ એક અધ્યાય નિષ્પત્તિ છે એમાં વિદ્યાર્થીને અને પાંચ માર્કનો પ્રશ્ન હોય અને પાંચમાંથી એણે બે કે ત્રણ આવ્યા એમ તો એને જે નથી આવડતું એ અંગે શિક્ષકે વાત કરવાની છે વિદ્યાર્થીને સમજાવવાનું છે એટલે પ્રથમવાર એ ચોકડી ન કરે પ્રશ્નાર્થ કરે પણ વિદ્યાર્થીને જ્યારે આવડી જાય ત્યારે એ પત્રક એ છે એમાં એક પછી ખરું કરી શકે આપણે જે અધ્યયન નિષ્પત્તિઓ ઉપર ઉપચારાત્મક કાર્ય કરીએ છીએ એના આધારે આપણે વિદ્યાર્થીઓનું રચનાત્મક મૂલ્યાંકન પત્રકમાં નોંધ કરતા જવાની છે એક બીજો પ્રશ્ન એવો પણ હતો કે આ જે અધ્યયન નિષ્પત્તિઓ છે એ ક્યાં દર્શાવવાની છે નંબર સ્વરૂપે દર્શાવવાની છે કે યાદી તરીકે દર્શાવવાની છે કે શું કરવાનું છે મિત્રો ગયા વર્ષે પણ આ સ્પષ્ટતા એક ટેલિકોન્ફરન્સના માધ્યમથી થઈ છે કે આપણું જે પત્રક એ છે એમાં તો એક ટેબલ જ છે અને એકથી વીસ એવા ક્રમ છે આ ક્રમ એ માત્ર જો ક્રમ જ રહે તો એવું ખબર ન પડે શિક્ષકને કે બીજા કોઈને પણ કે આ વર્ગમાં મહત્તમ વિદ્યાર્થીઓ કઈ અધ્યયન નિષ્પત્તિમાં નબળા રહી ગયા છે અથવા તો કઈ એવી અધ્યયન નિષ્પત્તિઓ છે જ્યાં શિક્ષકે ખૂબ સારું કામ કર્યું છે એટલા માટે પણ એના પાછળના ભાગે અથવા તો એની સાથે એક એટેચ કરેલા કાગળમાં તમે જેને એક નંબર કયો છે એ એક નંબરની અધ્યયન નિષ્પત્તિનું વિધાન એની સાથે હોવું જોઈએ એટલે સીઆરસી કોઓર્ડિનેટર તરીકે આપણો રોલ એ છે કે આપણે જ્યારે પણ શાળામાં જઈએ કોઈક વર્ગમાં જઈએ ત્યારે પત્રક એ જોઈએ પત્રક એને કેવી રીતે જોવાનું તો એમાં શિક્ષકે માર્કિંગ કરેલું હોય મતલબ કે ખરું ચોકડી કે પ્રશ્નાર્થી નિશાની કરેલી હોય એ શાને આધારે હોય તો આપણી એકમ કસોટી નોટબુકની નોટબુકના આધારે હોય અને એ જે ખરું કર્યું છે કે ચોકડી કરી છે એ ખાનામાં એટલે કે પહેલા નંબરનું કોલમ બીજા નંબરનું કોલમ ત્રીજા નંબરનું કોલમ એ રીતે પાછળ યાદી બનતી જાય શિક્ષકની કે આ જે મેં નિશાનીઓ કરી છે એ આ અધ્યયન નિષ્પત્તિ માટે કરેલી છે જેથી શિક્ષકને પણ વર્ષ દરમિયાન આવો ખ્યાલ રહે કે મારે વધારે કામ કઈ અધ્યયન નિષ્પત્તિમાં કરવાનું છે એક બીજો પ્રશ્ન જે છે એ કયા એકમમાંથી કેટલા પ્રશ્નો પૂછવાના છે એ અંગેનો છે મિત્રો ફરી ફરીને એક વાત સમજી લઈએ કે સમગ્રતયા અભ્યાસક્રમ છે એ અધ્યયન નિષ્પત્તિ આધારિત છે પાઠ આધારિત નથી એટલે અધ્યયન નિષ્પત્તિઓ અંતર્ગત પ્રશ્નો આવશે પાઠ અંતર્ગત પ્રશ્નો નહીં આવે સત્રાંતમાં પણ આવું થશે એટલે જે અધ્યયન નિષ્પત્તિઓ એની ચાલી ગઈ છે એ બધી જ અધ્યયન નિષ્પત્તિઓ આગળ જતાં એને આવડવી જ જોઈએ દાખલા તરીકે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એકસો એંસી થાય છે આવું ત્રીજા એકમમાં આવી જાય છે પાંચમા એકમમાં એના જ ઉપયોજનને આધારે કોઈ એક પ્રશ્ન પૂછાયો છે પહેલીવાર જ્યારે ત્રણ એકમ ચાલ્યા હતા અને ત્યારે જે કસોટી લીધી એમાં શક્ય છે કે વિદ્યાર્થીને ન આવડ્યું હોય શિક્ષકના પ્રયાસ પછી પણ એક બે વિદ્યાર્થીઓને આ બાબત રહી ગઈ હોય તો હવે આગળ ઉપર પાંચમા કે છઠ્ઠા પાઠને અંતે જે કસોટી આવે એ કસોટીમાં આ અધ્યયન નિષ્પત્તિ અંતર્ગત વિદ્યાર્થીમાં જો પરિવર્તન આવ્યું હોય તો શિક્ષક ત્યારે પણ આ સુધારો કરી શકે કે હવે આ વિદ્યાર્થીને આવડી ગયું છે હવે જ્યારે ઉપયોજનનું આવ્યું ત્યારે એ દરમિયાનમાં શિક્ષકે ભણાવ્યું છે ત્યારે વિદ્યાર્થીને પેલી સંકલ્પના પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એકસો થાય છે અને કેવી રીતે થાય છે ભાષાની મોટાભાગની અધ્યયન નિષ્પત્તિઓ એ એક ઉપર બીજી એક ઉપર બીજી એવી રીતે જ ગોઠવાયેલી છે કેટલીક અધ્યય નિષ્પત્તિઓ છે એ વારંવાર આવશે ખાસ કરીને વાચન અર્થગ્રહણ અને સ્વતંત્ર લેખન કે મુક્ત લેખન એ અધ્યય નિષ્પત્તિઓને પણ કારણ કે એનું ભાષામાં એનો ભાર વધારે છે એટલે આપણે મોટાભાગે દરેક ભાષા સોટીમાં વાચન અર્થગ્રહણના અને મુક્ત લેખનના પ્રશ્નો પૂછતા જ હોઈએ છે એટલે એમાં એવું શક્ય છે કે વિદ્યાર્થીઓ પહેલી વખતે સારું કર્યું હોય બીજી વખતે પાછું સારું ન કર્યું હોય ત્રીજી વખતે પાછું સારું કર્યું હોય તો એ નિષ્પત્તિ સિદ્ધ થઈ ગયેલી ગણાય ના બીજી વખત જ્યારે પૂછ્યું છે ત્યારે એમાં પ્રોબ્લેમ છે તો આવી જે અધ્યયન નિષ્પત્તિઓ છે જે વારંવાર પૂછાય છે અને ખાસ કરીને ભાષામાં મુક્ત લેખન અને સ્વતંત્ર લેખન એ આપણા વીસ જે લર્નિંગ આઉટકમ છે એ દરમિયાન ત્રણ ચાર વખત આવે તો ત્રણ ચાર વખત નોંધવી જેને આધારે પણ આપણને ખબર પડે કે કોઈ એક જ વખત જો વિદ્યાર્થીને પ્રોબ્લેમ થયો હોય તો એ શક્ય છે કે એ જે કસોટીની રચના થઈ છે એ તમારા બાળકોને એ પ્રશ્ન પ્રકાર કંઈક સમજાવ્યો નથી કંઈક ટ્વિસ્ટ કરીને કંઈક પૂછાયું છે એને વાચન અર્થગ્રહણ આવડે છે પણ અહીંયા જે રીતે પૂછાયું છે એ રીતે કદાચ એને આવડતું નથી તો એ એ એવડો મોટો પ્રશ્ન નથી એ તમે જ્યારે પણ આવું ટ્વિસ્ટિંગ એને શીખવી દેશો કે આ પ્રશ્ન આવી રીતે પણ પૂછાઈ શકે ત્યારે વિદ્યાર્થીને આવડી જશે પણ વાંચીને સમજવાની જે વાત છે વાંચન અર્થગ્રહણ અધ્યયન નિષ્પત્તિ છેવટે તો એ છે કે એ જે વાંચે છે એને એ સમજી શકે છે એ વિદ્યાર્થીનું વારંવાર ચકાસાય એવું આપણે એકમ કસોટીમાં પણ ધ્યાન રાખીએ છીએ તમે જ્યારે વર્ગમાં જાઓ ત્યારે આ અધ્યયન નિષ્પત્તિઓ આપણા પત્રક એમાં એક કરતાં વધુ વાર દર્શાવેલી હોય તો એ ભલે રહી એને એ રીતે આપણે ચકાસવા ઈચ્છીએ છીએ એની ઉપર એટલો ભાર આપવા ઈચ્છીએ છીએ મિત્રો એવો પ્રયાસ છે કે આ જે અધ્યયન નિષ્પત્તિઓ છે એને અને તમારી જે ડેટા એન્ટ્રી છે એ એવી રીતે થાય કે જેથી પત્રક એ પણ અહીંયાથી જ જનરેટ થાય એ પ્રયાસમાં કેટલા સફળ થશું એ અત્યારે ખબર નથી પણ એમાં એવું તો થશે જ કે આપણું કામ આવું ડિજિટલાઇઝેશનને લીધે આપણું કામ ઓછું થાય વધારે ફળ આપનારું થાય એવો પ્રયાસ તો ચોક્કસ અહીંયાથી કક્ષાએથી થઈ રહ્યો છે આટલી વાત મિત્રો એકમ કસોટી અંગે હું માનું છું કે હવે સ્પષ્ટતા થઈ ગઈ હશે અચ્છા એક બીજી વાત એકમ કસોટીમાં જ છે અને એ છે કે પુનઃ કસોટી ક્યારે લેવાની કેટલા ગુણે લેવાની મિત્રો આ કસોટી કેટલા ગુણે લેવાની એવો મતલબ નથી કોઈક વિદ્યાર્થીને પચીસમાંથી ત્રેવીસ કે ચોવીસ માર્ક છે તો પણ એ એક માર્કનું એને નથી આવડ્યું તેનું ઉપચારાત્મક શિક્ષકે કરવાનું છે એવી જ રીતે કોઈક વિદ્યાર્થીને પચીસમાંથી પાંચ જ ગુણ આવ્યા એનો એનો મતલબ એવો થયો કે એકાદ લર્નિંગ આઉટકમમાં એને થોડુંક આવડે છે બાકીના લર્નિંગ આઉટકમ એના હજુ પણ સિદ્ધ કરવાના બાકી છે તો એ દરેક કે દરેક બાબત માટે શિક્ષકે એનું ઉપચારાત્મક કાર્ય કરવાનું છે જે પુના કસોટી છે એ આવી મુખ્ય કસોટી જેવી ઔપચારિક કસોટી નહીં હોય એ વિદ્યાર્થીએ વિદ્યાર્થીએ જુદું હોય આપ સમજી શકશો કે જે વિદ્યાર્થીને અઢાર માર્ક આવ્યા છે અને જે વિદ્યાર્થીને બાવીસ માર્ક આવ્યા છે કે જે વિદ્યાર્થીને ત્રણ ગુણ આવ્યા છે આ ત્રણેયની કસોટી જુદી હશે આ ત્રણેયની જુદી જુદી અધ્યપત્તિઓમાં કાંઈકને કાંઈક ખામી હશે એટલા માટે દરેક વિદ્યાર્થીનું કામ એટલે કે ઉપચારાત્મક કામ શિક્ષકનું જુદું હોય તો પુનઃ કસોટી પણ એવી જ અનૌપચારિક હોય એવું જરૂરી નથી કે તમે એ વખતે કંઈક એવી કસોટી જુદી લીધી અને એનો ચોક્કસ સમય રાખ્યો ના વિદ્યાર્થીને જે નથી આવડતું તમારા ઉપચારાત્મક કાર્યને અંતે તમને એવું લાગે છે કે આ વિદ્યાર્થીને આવડી ગયું છે તો એ તમે પુનઃ કસોટી લઈ લીધી છે એમ ગણાય એટલે વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ ઉપચારાત્મક કાર્ય અને વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ પુનઃ કસોટી આદર્શ સ્થિતિ છે એક આદર્શ વર્ગખંડ વ્યવહારની અને સતત મૂલ્યાંકનની કે વિદ્યાર્થી જેમ જેમ શીખતો જાય છે તેમ તેમ એનું જે ઇમ્પ્રુવમેન્ટ આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ તે આપણે એને રેકોર્ડ કરી દઈએ છીએ એટલે કેટલા ગુણે પુનઃ કસોટી લેવાની એવું નથી દરેક અધ્યયન નિષ્પત્તિ વિદ્યાર્થીને આવડે બધા વિદ્યાર્થીઓને આવડે એ આપણો આશય છે એટલે જે વિદ્યાર્થીને જે નથી આવડતું એ બાબતનું ઉપચારાત્મક કાર્ય થાય અને એ જ ઉપચારાત્મક કાર્યને આધારે આપણામાં રચનાત્મક મૂલ્યાંકન પત્રક એમાં એની નોંધ થાય આટલું અપેક્ષિત છે બીજો મુદ્દો મિત્રો પ્રજ્ઞા અંગે છે આપ સૌ જાણો છો એમ પ્રજ્ઞાની પણ એક આવી કસોટી આપણે ત્રિમાસિક કસોટી ત્યાં લીધી ધોરણ એક અને બેની એ વખતની ટેલિકોન્ફરન્સમાં પણ કહ્યું હતું ને એનું ઉપચારાત્મક કાર્ય કેવી રીતે કરવાનું છે એની વાત પણ એ જ વખતની ટેલિકોન્ફરન્સમાં થઈ ગઈ હતી એ મુજબ